ચાલો ધોરણ 11ના બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે સળંગ પ્રકરણ 1-5 પૂરા થઈ ગયા છે. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, પ્રકરણ 6 સપુષ્પ વનસ્પતિઓની અંતસ્થ રચના, એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. મિત્રો, આ જે પ્રકરણ 6 છે બહુ મહત્ત્વનો, આકૃતિવાળા પ્રશ્નો આની અંદરથી આવી શકે એવું આ પ્રકરણ 6 છે. પ્રકરણ 6 તમારે 4 વિભાગમાં વેચવામાં આવ્યું છે. 4 વિભાગ જોકે બાજુમાં લખેલા છે. પેશીનો વિભાગ પહેલો, બીજો પેશીતંત્ર, ત્રીજો દ્વિદળી અને એકદળીના આડાછેદ અંતસ્થ રચના, મૂળ પ્રકાંડપર્ણ અને દ્વિતીય વૃદ્ધિ. આ 4 વિભાગની અંદર વેચાયેલો 6ઠો પાઠ એ આપણે ચાર્ટમાં સમજીએ, એક સરસ મજાનો આખો પાઠ આવી જાય એવો એક ચાર્ટ આપણે સમજવાનો છે. એટલે તમને આખો પાઠની અંદર શું છે ખ્યાલ આવી જશે. આખી માસ્ટર કી આપેલી છે પ્રકરણ 6ની, બહુ મહત્ત્વની છે. 4 વિભાગમાં ભણવાનો છે. ABCD નીચે મુજબ. એ વિભાગ અહીંયા સમજાવ્યો છે પેશી, બી વિભાગ પેશીતંત્ર, સી અને ડી નીચે છે આ જગ્યાએ, સી વિભાગ અંતસ્થ રચના એટલે આડા છે, અને ડી વિભાગ એટલે દ્વિતીય વૃદ્ધિ. ચાલો, 4 વિભાગમાં વેચાયેલો આખો 6ઠો પાઠ એનો આખો ચાર્ટ આ જગ્યાએ મેં સમજાવેલો છે. આ તમે વ્યવસ્થિત તમારી નોટબુકમાં ઉતારવાનો છે પાઠની શરૂઆતમાં, અને આખો પાઠ આ ચાર્ટની અંદર આવી જાય છે. પહેલો વિભાગ આપણે 4 વિભાગમાંથી સમજીએ તો પેશી ભણવાની છે, વનસ્પતિની પેશી. એમાં અમુક પેશીઓ કોષ વિભાજન કરી શકે, વર્ધનશીલ પેશી છે. અમુક નથી કરી શકતી, એમને એમ રહીએ છે, સ્થાયી પેશી છે. વર્ધનશીલ પેશીના 3 પ્રકારો તમારે ભણવાના છે. અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. સ્થાયી પેશી એટલે કે જે કોષ વિભાજન નથી કરતી, એના 2 પ્રકાર તમારે ભણવાના છે. એક છે સરળ, જેના કોષો એક જ પ્રકારના હોય, અને બીજું છે જટિલ, જેના કોષો એક કરતાં વધારે પ્રકારના ભેગા થાય અને બને. સરળ પેશીમાં મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક 3 પેશી ભણવાની છે. જટિલ પેશીની અંદર 2 પેશી ભણવાની છે, જલવાહક અને અનુવાહક. તો તમારે કઈ કઈ વનસ્પતિ પેશીઓ છે એ પહેલો વિભાગ, આ તમે બધું કરશો ત્યારે પહેલો વિભાગ પૂરો થશે. ચાલો બીજો વિભાગ, પેશીતંત્ર. એમાં 3 વસ્તુ તમારે ભણવાની છે. કોઈપણ પ્રકાંડ મૂળ કે પર્ણનો છેદ લે એટલે 3 વિભાગમાં તમે ભણશો. અધિસ્તરીય પેશીતંત્ર પહેલો વિભાગ, બીજો વિભાગ આધાર પેશીતંત્ર, અને ત્રીજો વિભાગ વાહક પેશીતંત્ર. સી અને ડી ત્રીજો અને ચોથો વિભાગ નીચે સમજાવેલો છે. સી વિભાગ ત્રીજો વિભાગ તમારે ભણવાનો છે, અંતસ્થ રચના એટલે કે આડા છેદ વનસ્પતિના. કઈ કઈ વનસ્પતિના ભણવાના છે? તો કે 2 પ્રકારની વનસ્પતિ છે, દ્વિદળી અને એકદળી. દ્વિદળી વનસ્પતિ એટલે સૂર્યમુખી આપણે ઉદાહરણ આપી શકીએ, એકદળીની અંદર મકાઈનું ઉદાહરણ આપી શકીએ. તો દ્વિદળી વનસ્પતિના તમારે 3 આડા છેદ ભણવાના છે, મૂળ, પ્રકાંડ અને પર્ણના. TS એટલે આડો છેદ. એવી રીતે એકદળી વનસ્પતિમાં પણ 3 ભણવાના છે, મૂળ, પ્રકાંડ, પર્ણ. TS એટલે આડા છેદ. કુલ 6 આડા છેદ આકૃતિ સાથે તમારે ભણવાના છે, અને 5 માર્કના ફૂલ ક્વેશ્ચનમાં આમાંથી 6માંથી 1 પ્રશ્ન પરીક્ષાની અંદર હોય છે. આ સી વિભાગ બહુ મહત્વનો છે. ચાલો, એના પછી ડી વિભાગ આવશે એટલે 4થો વિભાગ આ પાઠનો, દ્વિતીય વૃદ્ધિ સમજવાની છે. વનસ્પતિ એક વખત વૃદ્ધિ કરે છે, પછી ફરી પાછી વૃદ્ધિ કરે છે, અને પરિણામે એવું એ મોટી બનતી જાય છે કદમાં, અને એના માટે એધા જવાબદાર છે. એધા છે 3 પ્રકારની છે, વાહીએધા, ત્વક્ષયધા અને મૂળની અંદર દ્વિતીય વૃદ્ધિ તમારે ભણવાની છે. વાહીએધાની અંદર એધા વલય કેમ બને, એધા વલયનું નિર્માણ, એધા વલયની ક્રિયાશીલતા, અને લાકડું જે બને છે, થળ જે બને છે એને કહેવામાં આવે છે વસંત કાષ્ઠ, શરદ કાષ્ઠ, મધ્ય કાષ્ઠ, રસ કાષ્ઠ. આ 4 વિભાગ તમે ભણશો એટલે તમારે વાહી એધા પૂરી થશે.
पछी त्वक्षयिका अने पछी मूळमां द्वितीय वृद्धि। तो छेलो टॉपिक छे मूळमां द्वितीय वृद्धिनो। तो आ आखो सरस मजानो चार्ट छे ए तमने बनावीने तमने छठा पाठनी अंदर केटलू आवे छे मटीरियल एनी मास्टर की तमने आपवामां आवी छे। आने तमे साचवी राखो। शुरुआत में प्रकरण छ चालू थाय ए पेला तमे आखो चार्ट छे ए पीन पेज में व्यवस्थित दोरी नाखो अने आखा पाठनू व्यवस्थित तमे आखू माळखू छे ए समझी लो। आ फोटो छे ए फोटो हूँ ग्रुपनी अंदर मूकी दईश अने एमांथी तमारे उतारवानो रहेशे। चालो प्रकरण छ नी शुरुआत आपणे करीए छीए। पेलो विभाग शुरू थाय छे पेशीनो। पेशीनी अंदर पेलो विभाग शुरू थाय छे वर्धनशील पेशीनो। चालो जोई लईए। क्वेश्चन एक, आ जे पेरेग्राफ छे सामान्य माहितीनो छे એમાં પ્રશ્ન લખી નાખજો, અંતસ્થ રચનાશાસ્ત્ર એટલે શું? વનસ્પતિમાં દૈહિક આયોજન સમજાવો। અંતસ્થ રચનાશાસ્ત્ર એટલે અહીં એની વ્યાખ્યા આપી છે, જુઓ અહીં વ્યાખ્યા છે। વનસ્પતિઓની આંતરિક રચનાનો અભ્યાસ એને અંતસ્થ રચનાશાસ્ત્ર કહે છે। વ્યાખ્યા, અહીંયા વનસ્પતિનું દૈહિક આયોજન છે કે વનસ્પતિ પણ કોષની બનેલી છે। કોષ બધા ભેગા થાય એટલે પેશી બને છે, પેશી ભેગી થાય એટલે અંગ બને અને વનસ્પતિનું નિર્માણ થાય। દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ જોવા મળે એને કહેવાય વનસ્પતિમાં દૈહિક આયોજન। નાનો પ્રશ્ન છે। ચાલો એના પછી બીજો પ્રશ્ન, ક્વેશ્ચન બે, પેશી લખ્યું છે અહીંયા, પ્રશ્ન લખી નાખજો પેશી એટલે શું, એટલે પેશીની વ્યાખ્યા આપવાની છે અને એનું વર્ગીકરણનો ચાર્ટ લખવાનો છે। અહીંયા પેશીની માત્ર વ્યાખ્યા જ આપી છે આ જગ્યાએ, ખાસ ધ્યાન રાખજો। જુદા જુદા કોષોનો સમૂહ છે એને પેશી કહેવાય, બરાબર? પેશીની વ્યાખ્યા તમે આમાંથી લખજો અને પછી તમારે ચાર્ટ આપવાનો છે। હવે ચાર્ટ તમે ક્યાંથી કાઢશો વનસ્પતિ પેશીનો? તો મેં તમને જે હમણાં જ ચાર્ટ સમજાવ્યો અહીંયા પેશીનો, એ ચાર્ટ તમારે દોરવાનો, બે પ્રકારની, પછી આ ત્રણ પ્રકારની, આ સ્થાયી, આ બે પ્રકારની, સરળ અને જટિલ, સરળમાં ત્રણ અને જટિલમાં બે। આ જે પેશીનો આટલો ચાર્ટ છે એ અહીંયાથી ટુકડો લઈ અને તમારે નોટની અંદર પાછો દોરવાનો ક્વેશ્ચન બેની અંદર। એટલે ક્વેશ્ચન બે ખાસ ધ્યાન રાખજો, પેશીની વ્યાખ્યા લખવાની અને પછી ચાર્ટ આપવાનો છે। ક્યાંથી ચાર્ટ દોરવાનો મેં તમને સમજાવ્યું અને એનો ફોટો ગ્રુપમાં મૂકી દઈશ। ચાલો અહીંયા આવશે ક્વેશ્ચન ત્રણ, વર્ધનશીલ પેશી જ્યાં લખ્યું છે અહીંયા પ્રશ્ન લખજો, વર્ધનશીલ પેશીના પ્રકારો વર્ણવો, અથવા વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર છે, અથવા નોંધ લખો ત્રણ પ્રકાર, અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, ત્રણ પ્રકારની, આગળ હોય, વચ્ચે હોય અને બાજુમાં હોય, સાઈડમાં હોય એને પાર્શ્વીય કહેવાય। તો ત્રણ પ્રકારની વર્ધનશીલ પેશીનું વર્ણન તમારે કરવાનું। અહીંયા વર્ધનશીલ પેશીની વ્યાખ્યા આપી છે, જુઓ, સક્રિય રીતે વિભાજન પામે એને વર્ધનશીલ પેશી કહેવાય। ચાલો એના ત્રણ પ્રકાર છે, સામેના પાનામાં આપણે જોઈએ પહેલો પ્રકાર। અચ્છા, કઈ જગ્યાએ આવેલી છે? પ્રરોહની આગળના ભાગમાં, પ્રરોહ એટલે પ્રકાંડ, પ્રાથમિક પેશી બનાવે છે। આવી પેશીઓને અગ્રીય વર્ધનશીલ પેશી કહે છે। અહીંથી પહેલું વર્ણન ચાલુ થાય છે આ જગ્યાએથી, અહીંયાથી જ અહીં મૂળ લખ્યું છે, પાનું પૂરું થાય અહીંયા, અહીંયા હેડિંગ કરી નાખજો એ અગ્રીય વર્ધનશીલ પેશી। ચાલો એનું સ્થાન, મૂળમાં આગળના ભાગમાં અને પ્રરોહ એટલે કે પ્રકાંડ એના આગળના ભાગમાં જોવા મળે। પર્ણોનું નિર્માણ કરતી આ પેશી છે એ કક્ષકલિકા બનાવે છે। પર્ણની કક્ષમાં કલિકા આવેલી છે એ બનાવે છે। અહીંયા સુધીનું વર્ણન અગ્રીયમાં આવશે। આ જગ્યાએ છે પરિપક્વ લખ્યું છે ત્યાં તમે બીજા પ્રકારની વર્ધનશીલ પેશી ચાલુ થાય છે આંતરવિષ્ટ,
એટલે અહીં બી કરી નાખજો આંતરવિષ્ટ, જો એની પણ વ્યાખ્યા આપી છે. સ્થાયી પેશીઓની વચ્ચે આંતરવિષ્ટ પેશી આવેલી હોય છે. વ્યાખ્યા કેમાં જોવા મળે તો કે ઘાસમાં જોવા મળે છે, અને શાકાહારી કોઈ ચરતા પ્રાણીઓ હોય તો એમાંથી જે ખવાઈ ગયું વર્ણ એના આગળના ભાગમાં જોવા મળે છે. આ પેશી બે પેશીની મેં તમને વાત કરી, અગ્રીય સામેના પાનામાં એ અને બી આંતરવિષ્ટ. આ બંને પેશી છે એ બંને પેશીને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાય છે. પ્રાથમિક કારણ કે શરૂઆતના અંગોનું નિર્માણ કરવામાં ભાગ લીધો, એટલે વનસ્પતિના દેહનું નિર્માણમાં ભાગ લીએ છે. ચાલો અહીંયા સી ચાલુ થાય છે ત્રીજો વિભાગ. સી ત્રીજા પ્રકારની પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ શું છે? એક વખત વનસ્પતિની અંદર વિકાસ થઈ જાય, અંગો બની જાય, પાછા અંગોની વૃદ્ધિ કરવી હોય, બરોબર, દ્વિતીય પેશી બનાવવી હોય તો આ પેશીનું કાર્ય છે પાર્શ્વીય વર્ધનશીલનું. આવી એધાના નામ લખ્યા છે, પુલીય એધા વાહીપુલની અંદર જોવા મળે, આંતરપુલીય એધા બે વાહીપુલની વચ્ચે જોવા મળે, અને આ જે એધા છે અને ત્રીજી છે અહીંયા ત્વક્ષેધા, આ ત્રણેય એધાની અંદર પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે. અને એક વખત અંગો બની ગયા, પાછા અંગો બનાવે એને કહેવાય દ્વિતીયક પેશી. તેઓ દ્વિતીયક પેશી એટલે કે એકવાર બની જાય પછી પાછી બનાવે પેશી, એના નિર્માણ માટે આ ત્રીજો પ્રકાર છે એ કામ કરે છે. તો ત્રણ પ્રકાર આપણે જોયા, પહેલું અગ્રીય વર્ધનશીલ પેશી, સામેનું પાનું જ્યાં પૂરું થાય અહીંયા 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 અગ્રીય વર્ધનશીલ પેશી, સામેના પાનામાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને ત્રીજી પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ત્રણ પ્રકાર થયા. એકવાર કોષ વિભાજન થઈ જાય, બરોબર, અને કોષ વિભાજનને અનુસરીને નવા કોષો બને એ અગ્રીય વર્ધનશીલ પેશીના પ્રકારો છે વર્ધનશીલના. પણ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે, કોષ વિભાજન ન કરી શકે, અને આ પેશીમાંથી જે બને એવા કોષોને સ્થાયી કે પરિપક્વ કોષો કહેવાય. અને એના આધારે આપણે આગળનો બીજો વિભાગ ભણવાના છીએ, એ પાછળ આવશે સ્થાયી પેશી. આ એ તમારે ક્વેશ્ચન 4 છે, એટલે ક્વેશ્ચન 3ની અંદર તમારે આ સુધીનું લેવાનું છે. આ પાનું એની આકૃતિ જોઈ લઈએ. અગ્રીય વર્ધનશીલ પેશી છે, આ મૂળની આકૃતિ છે. પેલી મૂળમાં અગ્રીય વર્ધનશીલ ક્યાં હોય? આ જગ્યાએ હોય, જો અહીંયા મૂળની અગ્રીય વર્ધનશીલ પ્રદેશ મેં રાઈટ કર્યું છે, અહીંયા અહીંયા મૂળ ટોપ હોય, બરાબર, અહીંયા બાહ્યક ને અધિસ્તર ને એવું બધું હોય, આ જગ્યાએનું સ્થાન બતાવ્યું છે. ખાસ ધ્યાન રાખજો, મૂળની અગ્રીય વર્ધનશીલ પ્રદેશ મૂળમાં, જો અહીં મૂળમાં પ્રરોહની અંદર એટલે કે પ્રકાંડમાં ક્યાં હોય છે એ આપણે જોવું હોય તો એનો છેદ લઈએ તો આ જગ્યાએ જોવા મળે, જો અહીંયા રાઈટ કર્યું છે, પ્રરોહમાં અગ્રીય વર્ધનશીલ પ્રદેશ. તો આ બે આકૃતિ તમારે દોરવાની છે બુકની અંદર, અને નોટબુકમાં ખાસ દોરવાની છે. તો આ તમારે હતો ક્વેશ્ચન નંબર 3. તો આપણે છઠ્ઠા પાઠની અંદર 3 પ્રશ્ન પૂરા કર્યા છે, પહેલો, બીજો અને ત્રીજો. ત્રીજા પ્રશ્નની અંદર આ આકૃતિ આપવાની બે, અને બીજા પ્રશ્નની અંદર તમારે ચાર્ટ દોરવાનો છે. ચાર્ટ ક્યાંથી કાઢવો એ મેં તમને કીધું કે આપણો મુખ્ય ચાર્ટ છે એમાંથી પેશીનો જ ખાલી ચાર્ટ તમારે દોરવાનો, બાકીનો નહીં. તો આવતા વિડીયો લેક્ચરની અંદર ક્વેશ્ચન 4 સાથે પાછા મળીએ છીએ. ત્યાં સુધી સૌ વિદ્યાર્થીઓ આ પાઠને બરોબર સમજો. તમને જે ચાર્ટ આપવામાં આવ્યો છે મેં તમને કીધું કે આ જે આખો ચાર્ટ છે એ ચાર્ટ હું તમને ગ્રુપની અંદર ફોટો પાડીને મૂકી દઈશ. આ એની માસ્ટર કી છે પ્રકરણ 6ની,
चार विभागनी आखे आखा, तो आ आखो फोटो छे हूँ तमने ग्रुपनी अंदर मूकी दईश। तमारे व्यवस्थित एने पेला उतारवानो छे अने पछी प्रश्न एक चालू करवानो छे। तो आवता विडियो लेक्चरनी अंदर आपणे स्थायी पेशी क्वेश्चन चार साथे फरी मळीए छीए। ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ તૈયારી કરે। હમણાં તમારી એકમ કસોટી પણ આવશે અને એકમ કસોટીની અંદર જેટલા પાઠ ચાલી ગયા છે બધાય પાઠ છે પૂછવામાં આવશે, ત્યારે તમને તૈયારીનો સમય નહીં મળે। એટલે અત્યારથી જ બધા વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરી દેશે અને સારામાં સારા માર્ક મેળવશે। આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ છીએ। ત્યાં સુધી સૌ વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો।